દિવાળી પર્વના તહેવાર વીતી ગયા બાદ સ્થાનિક ગામ કે સમાજના યુવાનો ભેગા થઈ વિવિધ રમતોનું આયોજન કરતા હોય છે. દેશ પરદેશમાં રહેતા ગામના યુવાનો સંગઠિત થાય તેવા ઉદ્દેશ્યથી રમતનું આયોજન કરવામાં આવતું હોય છે. આવામાં આજના આધુનિક યુગમાં હવેના બાળકો મેદાન તરફ જવાના બદલે મોબાઈલમાં રમત રમી પોતાનું બાળપણ બગાડી રહ્યા છે. તો આજના યુવાનો પણ મેદાન ઉપર પોતાનું કૌશલ્ય બતાવ્યા વગર જ વ્યસન તરફ ધકેલાઈ રહ્યા છે. આજના યુગમાં અનેક રમતો વિસરાઈ રહી છે, જેમાં કબડ્ડી જેવી રમત પણ હવે આજની પેઢી ભૂલી રહી છે. જોકે ધાનેરા તાલુકાના સિયા ગામની વાત કરીએ તો સિયા ગામ કબડ્ડીની રમતમાં સૌથી આગળ હોય છે. શરૂઆતના દિવસોમાં ગામના આયોજનના ભાગરૂપે સિયા ગામના યુવકો અન્ય રમત કરતાં કબડ્ડીની રમતને પહેલા પસંદ કરતા હતા. કબડ્ડીની રમતમાં શક્તિબળની જરૂર હોય છે, જેથી પૌષ્ટિક ખોરાક અને નિયમિત કસરતમાં પણ સિયા ગામના યુવાનો આગળ હતા, જેના થકી આજે સરકારી નોકરીમાં પોલીસ વિભાગ તેમજ ભારતીય સેનામાં પણ સિયા ગામના યુવાનો સૌથી વધારે છે. એટલે માની શકાય કે સિયા ગામના યુવકો માટે કબડ્ડીની રમત કેટલી સાર્થક બની છે. ગતરોજ સિયા ગામના યજમાન પદે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા તાલુકા ઉપરાંત પાડોશી રાજસ્થાન રાજ્યની ટીમોએ પણ ભાગ લીધો હતો, જેમાં કુલ 12 ટીમોમાંથી ફાઇનલ મેચમાં સિયા ગામ વિજયી થયું હતું. સિયા ગામે જે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન થયું તેમાં સિયા ગામ વિજેતા બનેલ. સિયા એક ધાનેરા તાલુકાનું એવું ગામ છે કે દર ફેરે કબડ્ડીનું આયોજન કરે છે દર વર્ષે, અને આ ફેરે એવું સરસ મજાનું આયોજન કર્યું. સિયા ગામમાં કબડ્ડીની કુલ 6 ટીમો હતી, તાલુકામાંથી 12 ટીમો આવેલી, એમાંથી ખાલી સિયાની જ 6 ટીમો હતી. એટલે સિયા ગામ જે કબડ્ડીને પ્રોત્સાહન આપે છે એવું દરેક ગામને આપવાની જરૂર છે. કબડ્ડી આપની રાષ્ટ્રીય રમત છે. કબડ્ડી થકી જે યુવા વર્ગ છે એમાં રહેલી સુષુપ્ત જે કળા અને શક્તિ છે તે ખીલવાનો મોકો મળે છે. અને આ રીતે જે સરસ આયોજન કર્યું અને મને બોલાવીને જે મારું માન સન્માન વધારે એ બદલ ગામનો. આમ તો કબડ્ડીની રમત આપણી રાષ્ટ્રીય રમત માનવામાં આવે છે, પરંતુ આજે આ રમતથી આજની પેઢી દૂર થઈ રહી છે. આવામાં ધાનેરા તાલુકાનું સિયા ગામ કબડ્ડી રમવામાં અને રમાડવામાં એકમાત્ર ગામ છે. ગતરોજ યોજાયેલ કબડ્ડી સ્પર્ધામાં ગામના યુવાનો અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે તાલુકા પંચાયત સદસ્ય મફાજી રાજપૂત, સિયા ગામ દૂધમંડળીના મંત્રી ચંદનસિંહ રાજપૂત, સિયા ગામના પૂર્વ સરપંચ ખેમજી રાજપૂત સહિત સમાજના આગેવાનો તેમજ યુવાનોએ હાજર રહી કબડ્ડી રમતને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિજેતા ટીમોને ટ્રોફી તેમજ રોકડ રકમ આપી તેમને બિરદાવવામાં આવ્યા હતા. આજે સિયાની અંદર કબડ્ડીને રમતગમતનું આયોજન કરેલ, તેની અંદર COVID-19 અનુરૂપ બધા નિયમોનું પાલન કરેલ, અને સૌથી પહેલાં ગેટની અંદર જ્યારે મેદાનની અંદર બધા ખેલાડીઓ ગ્રામજનો અને બધા પધારેલ તે વખતે સૌ કોઈનો હાથમાં સેનિટાઇઝ આલે અને સ્વચ્છતા કરેલ, સેનિટાઇઝ કરેલ. આ પ્રમાણે દરેક યુવાનો, વડીલો અને ખેલાડીઓ મેદાનમાં ઉતરેલ અને COVID-19ના બધા નિયમોનું સંપૂર્ણપણે પાલન પણ અમે કરેલ, અને ખિલદિલીપૂર્વક ગામના યુવાનો, નોકરિયાત વર્ગ અને બધા ભણેલ શિક્ષિત વર્ગો નિયમ પ્રમાણે પાળી અને રમતગમતમાં ભાગ લેવા માટે ઉતરેલ, અને અમે આજે સંપૂર્ણ રીતે સારો એવો કાર્યક્રમ નિયમ પ્રમાણે કરેલ છે. કેટલી ટીમો હતી, ક્યાં ક્યારે ટીમો? અમારે કુલ 12 ટીમો હતી, એની અંદર ભાટીપ, રાજસ્થાનમાંથી મેત્રીવાડા, રવિયા, ધાનેરા, સિયાની 5 ટીમ, એમ કરીને કુલ 12 ટીમો ભાગ લીધેલો હતો. અને એ બધી ખિલદિલપુર રમી અને ફાઇનલ સુધી રાજસ્થાનની મેત્રીવાડા અને સિયા ટીમ આવેલી, અને એની અંદર સિયા ફાઇનલમાં જીતી અને ટ્રોફી વિજેતા બનેલ છે. એટલે અમને ગામ તરીકે અને આ ટીમ વતી અમને પણ ખૂબ ગૌરવ થયું છે અને અમને આભાર માન્યો છે અમે ટીમ.